વાલા ભક્તો, સવારનું ચિંતન આપ બધા જાણો છો. બે શિબિરથી કરું પ્રથમ પ્રણામ સંભારી રે આ પ્રેમાનંદ સ્વામીના પદ ઉપર આપણે હવારનું ચિંતન ધ્યાન કરીએ છીએ. 30મી શિબિરમાં પણ એ કર્યું હતું, 31મી શિબિરમાં પણ આપણે એનો જ સ્વાદ માણ્યો હતો, અને આ 32મી શિબિરમાં પણ આ કીર્તન જ આપણે આગળ વાગોળવું છે ને એમાંથી ભગવાનનો મહિમા સમજીને ભગવાનમાં જોડાવું છે. કરું પ્રથમ પ્રણામ સંભારી રે રે સહજાનંદ સ્વામી, એ વંદુ જુગાલ ચરણ ઉર્ધારી રે સહજાનંદ, હે વાલા સહજાનંદ સ્વામી. સર્વોપરી ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરી અક્ષરધામ છે એનું અહીંયા પ્રેમાનંદ સ્વામી બે પાંચ લીટીમાં વર્ણન કરે છે. આપણે 30મી શિબિરમાં 6 કડી સુધી આની કથા કરી હતી, પછી 31 શિબિરમાં પાછી 5 કડી કરી, અને 11મી આ પદની કડીમાંથી આપણે હવે આગળ વધીએ છીએ. અવિતર્ક્ય અતિ અપ્રમાણ રે, ભગવાનનું ધામ કે જેમાં ભગવાન રહ્યા છે ને જેમાં આપણને ભગવાન રાખવાના છે એવું પરમાત્માને રહ્યાના સ્થાનક રૂપ ઘર રૂપ દિવ્ય ધામ એ અવિતર્ક્ય છે. સાહેબ, તર્કમાં આવે એમ નથી. પ્રથમના 12મામાં મહારાજે થોડીક એની ઝલક આપી. પ્રભુ કે આ સમગ્ર જે તારામંડળે સહિત ધરતી બધું કાચનું હોય, આકાર માત્ર તારા હોય એટલા સૂર્ય હોય ને બધા આકાર કાચના હોય ને કેવું આમ જળજળે, એવો અપૂર્વ એક દાખલો દ્રષ્ટાંત આપી અને મહારાજે અક્ષરધામની થોડીક આમ કલ્પના કરાવી. પણ યથાર્થ તો એ ધામ તર્કમાં આવે એમ નથી. એટલે પ્રેમાનંદ સ્વામીએ કહ્યું કે અવિતર્ક્ય છે, અતિ અવિતર્ક્ય, અતિ અપ્રમાણ, એનું માપ થાય એમ નથી, પ્રમાણ કાઢી શકાય એમ નથી. એ તેજ સમૂહ સુજાન, એ તેજ સમૂહ છે, એ ચૈતન્ય છે, સુજાન છે, દિવ્ય છે, આહ્લાદક છે, સુખરૂપ છે. એમાં હે મારા નાથ, તમે કાયમ વાસ કરી રહ્યા છો અને તમે વેદ રસમાં એવું બોલ્યા છો કે એ મારા અક્ષરધામમાં મારા સિવાય કોઈથી કોઈને લઈ જઈ શકાતા નથી. હું જેને લઈ જાઉં એ જ મારા અક્ષરધામમાં પહોંચે, હું જેને મારી સેવામાં રાજી થઈને રાખું એ જ મારા અક્ષરધામમાં મારી સેવાને પામે, હું જેને મારી મૂર્તિના દિવ્યાનંદમાં બુડાડી દઉં એ આત્મા જ મારી મૂર્તિના દિવ્યાનંદમાં ડૂબે, બાકી કોઈથી કશું જ થઈ શકે નહીં, એવું ભગવાન સ્વામિનારાયણનું મહાત્મ્ય અને સ્વામિનારાયણ ભગવાનના અક્ષરધામનું મહાત્મ્ય છે. અવિતર્ક્ય અતિ અપ્રમાણ રે સહજાનંદ સ્વામી, અવિતર્ક્ય અતિ અપ્રમાણ રે સહજાનંદ સ્વામી, એ તેજ સમૂહ સુજાન રે સહજાનંદ સ્વામી, એ તેજ સમૂહ સુજાન રે સહજાનંદ સ્વામી. આપણે ત્યાં જવું છે, ત્યાં રહેવું છે. મારે નથી રહેવું નાશવંત લોક, મારે મારે જવું છે અક્ષર, મારે નથી રહેવું નાશવંત લોક, મારે મારે જવું છે અક્ષરધામમાં, રે મારે જવું છે અક્ષરધામમાં, રે મારે જવું છે અક્ષર. એક છબી ધામ રે સહજાનંદ સ્વામી, એ તેજમાં, એ તેજમાં એક ધામ એટલી બધી શોભાયમાન છબી છે સહજાનંદ સ્વામી, અથવા તો એ તેજ એક છબીનું ધામ છે, શોભાનું ધામ છે,
એ સ્વામિનારાયણનું રહેવાનું ઘર છે. દિવ્ય રત્ન, દિવ્ય રત્ન મંડપ અભિરામ રે સહજાનંદ સ્વામી. દિવ્ય રત્ન, રત્ન જડેલો દિવ્ય અતિ ઉત્તમ શોભાયમાન મંડપ એમાં છે, તેજનો મંડપ. એમાં દિવ્ય પલંગ છબી ન્યારી રે સહજાનંદ સ્વામી. એમાં એક પલંગના આકારે દિવ્ય સિંહાસન છે. પોતાના પ્યારા મુક્તોના લોચનને ખેંચી લે, અરે તમામ ભક્તના લોચનના પાપને જે પાડી, એવો અદ્ભુત પલંગ સિંહાસન છે. તેમાં આપ બિરાજો છો, આપ બિરાજો છો રાજ રે સહજાનંદ સ્વામી. એમાં આપ રાજાધિરાજ પણ બિરાજો છો, કરોડો બ્રહ્માંડનું સંચાલન કરો છો. આપના નેત્રના ખૂણાને જરાક તમે હલાવો, ત્યાં અનંત કોટી બ્રહ્માંડ એની ઉત્પત્તિ થાય, અનંત કોટી બ્રહ્માંડનું સંચાલન થાય, અને અનંત કોટી બ્રહ્માંડનો લય થઈ જાય. આવી મોટી તમારી સામર્થ્ય છે. તેમાં આપ બિરાજો છો રાજ રે સહજાનંદ સ્વામી. તેમાં આપ બિરાજો છો રાજ રે સહજાનંદ સ્વામી. ચારે પાસ મહામુક્ત સમાજ રે સહજાનંદ સ્વામી. ચારે પાસ મહામુક્ત સમાજ રે સહજાનંદ સ્વામી. અવિતર્ક અતિ અપ્રમાણ રે સહજાનંદ સ્વામી. અવિતર્ક અતિ અપ્રમાણ રે સહજાનંદ સ્વામી. સહજાનંદ સ્વામી, ઓ સહજાનંદ સ્વામી. નિર્ગુણદાસ સ્વામીની વાતમાં લખ્યું છે, ભગવાને એક રજપૂતને સહજમાં આ ધામ બતાવ્યું. કેમ જે બધું બાપાના હાથમાં છે. સોરઠ દેશના કોઈ ગામમાં શ્રીજી મહારાજ ચોરામાં ઉતર્યા હતા. તે દિવસે આપણા કોઈ મંદિરો નહોતા. જ્યાં ઉતારો મળે ત્યાં આપણા મહારાજ પણ રહેતા અને સાધુ પણ રહેતા, અને ગામના લોકો બની આવે એવું સાધુ સંતો જાણીને સેવન કરતા. એમાં કોઈકને ઓળખાઈ જાય સંતો યા ભગવાન, તો એ એમાં જોડાતા, એ અક્ષરધામને પામતા. ચોરામાં ઉતરેલા ને થોડા મહારાજની સાથે સાધુપાળા હતા, ને તે ગામના પટેલને મહારાજે કહ્યું છે, આજે રાત્રે અમારી ચોકી કરવા મનુષ્ય મોકલજો, અમારી ઉપર દાજવાળા ઘણા હોય, અમને આવીને કોઈ વિક્ષેપ કરે તો તમારા ગામમાં તમારી આબરૂ જાય, માટે રાતમાં અમારી ચોકી પ્રોટેક્શન કરે એવી કંઈક વ્યવસ્થા કરજો. ત્યારે તેણે ગામના એક સુરવીર રજપૂતને વાત કરી કે અમારા સ્વામિનારાયણ કરીને આવ્યા છે, થોડા સાધુપાળા હારે છે, ચોરામાં ઉતારો મેં આપ્યો છે, અને એમણે એમ કહ્યું છે કે કોઈ માણસ મોકલજો જે રાતે અમારી ચોકી કરે સિક્યુરિટીમાં. તો તમે જશો? રજપૂત કે જાઓ, તો અમારું ક્ષત્રિયોનું કામ. એ રજપૂત ભગવાન સ્વામિનારાયણની ચોકી કરવા માટે પટેલનો પહેરો છકો ત્યાં ચોરામાં આવ્યો. બીજા પણ ઘણા રજપૂતો એ રજપૂત સાથે લાવેલો કે આપણે બધા ભેળા થઈને આ એક સેવાનું કામ છે કરીએ. એમાંથી જે પહેલો રજપૂત હતો એ મહારાજ પાસે આવીને બેઠો ને એમ બોલ્યો છે, એ સહજાનંદ સ્વામી, આ બધા તમને ભગવાન કહે છે, મને તો કાંઈ ખબર પડતી નથી, પણ આમાં અમુક લોકોની એવી દ્રઢ માન્યતા છે કે તમે ભગવાન છો, અને ભગવાન કહેવાવો છો, તો મને મારો આત્મા દેખાડો. અમે ક્યાંક ક્યાંક કથામાં સાધુ સંતો બાવા પાસે સાંભળ્યું છે, આત્મદર્શન કરના ચાહીએ, આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા ન મટે, આત્મ સાક્ષાત્કાર વિના બધું ખોટું.
તો તમે ભગવાન કહેવાઓ છો, તો મને મારો આત્મા દેખાડો ને. આ દેહ તો મને દેખાય જ છે, પણ શાસ્ત્ર એમ કહે છે કે આ દેહમાં આત્મા હોય એ દેહથી અલગ છે, પણ અહંતા મમતાને કારણે દેહ સાથે એક અનુભવાય છે. કૃપા કરો ને, આત્મદર્શન કરાવો. ખરેખર ભાવનાવાળો હતો એટલે મહારાજા હામું જોયું, પછી પાછો એક શબ્દ બોલ્યો, મને મારા આત્માના દર્શન કરાવો તો તમે ભગવાન ખરા. મહારાજ કે લે કરી વાત, અને આને આપણે એના આત્માનું દર્શન ન કરાવીએ તો ભગવાન નહીં, ખરું કહે છે? તો શ્રીજી મહારાજ કે કાંઈ વાંધો નહીં, હાલ ને મારી હામું જો. એટલે એ રજપૂતે મહારાજની સામું જોયું ને તત્કાળ સમાધિ થઈ ગઈ, અને એની ઇન્દ્રિયોની વૃત્તિઓ પાછી વળીને હૃદયાકાશમાં પ્રવેશ કરી અને ત્યાં રહેલો એનો આત્મા જળહળ જળહળ તેજોમયને સુખરૂપ એવો એણે અનુભવ્યો દેખ્યો, અને હતી રાજી રાજી થઈ ગયો કે આટલા વર્ષે આજ મને મારું દર્શન થયું. બાકી તો હું પરબારું જ દર્શન કરતો, પરબારું જ આ દેહ અનુભવતો, મારી તો મને કંઈ ખબર જ નહીં, આ દેહને જ હું માનીને એમાં વળગ્યો હતો. કમાલ કરી હો આ સહજાનંદ સ્વામીએ, વાહ. પછી ભગવાન એને દેહમાં લાવ્યા, દેહમાં આવ્યો, હાથ જોડીને બહુ પગે લાગ્યો અને કહ્યું કે હે મહારાજ મને ખબર પડી ગઈ, તમે ભગવાન છો, તમે ભગવાન છો, તમે ભગવાન છો, મારા બાપ તમે ભગવાન છો, બીજો કોણ મને આવી રીતે એક ક્ષણમાં મારા આત્માનું દર્શન કરાવે? અરે યોગ સાધના કરી કરી માણસ મરી જાય તો આત્મદર્શન થતું નથી. લાખે કોઈક એવો વીરલો હોય કે એને આત્મદર્શન હોય, બાકી એમ કાંઈ આત્માના દર્શન બધાને થતા નથી. આખી જિંદગી આકાશને જુએ કરીને ચાટે તે ખારો મોળો કાંઈ અવાજ આવે નહીં, એમ આત્મા આખી જિંદગી કરે તોય આત્મદર્શન થાય નહીં, એ તો કોક ભગવાનના સંતની ભક્તની પ્રભુની કૃપા થઈ જાય, અમી દ્રષ્ટિ થાય, અને એ કેમ આપણાથી જો કાંઈક થઈ જાય ને એનો રાજીપો મળી જાય તો આત્મદર્શન થાય ખરું. તમે ભગવાન છો, મારો આત્મા તો તમે દેખાડ્યો, બહુ સારું કામ કર્યું, પણ તમે ભગવાન છો તો તમારું ધામ મને દેખાડો ને. શું કીધું મહારાજ? કે ધામ દેખાડો ને. મહારાજ કે એટલે આંગળી આ લીધે પહોંચો ચાલ્યો, તો હવે ના મેલું રજપૂતનો દીકરો, ખબર પડી ગઈ તમે કોણ છો, અને ખબર પડી જાય કે સાચો હીરો છે પછી કોઈ એને છોડે, ધામ દેખાડો ને. મહારાજ કે વળી ધામને બાજા દેખાડો તો સારું પ્રભુ, હવે તમે દયા કરીને આત્મા દેખાડ્યો ને દયા કરીને તમે ધામ દેખાડો તો દેખાય. ત્યારે મહારાજ કે જો મારી હામું. ત્યારે એ રજપૂતે ભગવાન સ્વામિનારાયણની સામું જોયું અને તત્કાળ સમાધિ થઈ ગઈ ને અષ્ટ આવરણ થકી પર ને મહા તેજોમય આહ્લાદક શાંત સુખરૂપ એવું અક્ષરધામ એને દેખાયું. ફડાકામ દેખાય ને તે અષ્ટ આવરણ થકી પર દિવ્ય ધામ જોઈને એ ધામને વિશે એક તેજોમય સિંહાસનને જોયું અને તે તેજોમય સિંહાસન ઉપર તેજોમય મૂર્તિ એવા જે ચોરામ બેઠા છે એ જ સ્વામિનારાયણને બેઠેલા જોયા, અને એની ચારે કોર અનંત કોટી તેજોમય મુક્તને એમણે દેખ્યા. આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યું, એને એમ થઈ ગયું કે ઓહો અતિ આશ્ચર્ય પામ્યો, અને મહારાજને ધામમાં કહેવા માંડ્યો કે આ હા 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 આ સભા બેઠી છે મુક્તોની, એ ભગવાન આ કેવડી ઘસે, આ સભા કેવડી ઘસે. મહારાજ કહેવાય પણ મને પૂછવાની શું જરૂર છે, તમે સુરવીરને બરાબર દોડવામાં ઇનામ લ્યો એવા છો, આમ જરાક દોડો જોયાવો ને કેટલે ખુદી છે. એમ કે હા, એમ તો હું દોડવામાં બધાની મોડ નીકળતો હતો. મહારાજ કે આમાં હાલો, અને પછી એ રજપૂત મૂઠીઓ વાળીને એ સભામાં દોડ્યો. જ્યાં જઈને એટલી ને એટલી મુક્તની સભા દેખાય, જેટલો દૂર જાય તો એટલી ને એટલી સભા દેખાય. ઘણો દોડ્યો પણ એ સભાનો પાર ન આવ્યો. અવિતર્ક્ય અતિ અપ્રમાણ રે સહજાનંદ સ્વામી એ તેજ સમૂહ સુજાન. અવિતર્ક અપ્રમાણ છે તેજ સમૂહ, એમાં પાર ના આવે. પછી ભગવાન શ્રી હરિએ એને સમાધિમાંથી બહાર કાઢ્યો,
અને મહારાજ કે દોડી દોડીને થાકી જાય, એનો પાર ન આવે. ત્યારે એણે શ્રીજી મહારાજને પુરુષોત્તમ નારાયણ જાણીને દઢ આશ્રિત થઈને પ્રકટના ધ્યાન ભજનમાં પોતાના આત્માને ઝંપલાવ્યો અને અનન્યપણે તે ભજન કરવા લાગ્યો. એની સરસ મજાની વાત ભગવાનની કૃપાથી એ રજપૂતને સમજાઈ ગઈ. હવે આપણે આવીને આવી વાત કાલ કરશું. આજે આપણે બાલ બાલિકા કિશોર કિશોરી શિબિરનું ઉદ્ઘાટન કરવું છે. તમે સવારના બેઠા છો, આજ તમને ઊભા કરીને વચ્ચે ધૂન બોલાવી નથી, કેમ જે આજ તો આપણે ઉદ્ઘાટનમાં સમય ઘણો વયો ગયો. પણ તિલચિહ્નનું ધ્યાન કર્યું ને એમાં થોડા સમયમાં આજ આપણે ખાટી ગયા. હવે આખો દિવસ આમાં મી મસ્તું મુખડું, ની ગાલના ખાડા, ની ટીબકડી, ની નમણી નાસિકા, ની ચરણારવિંદ, ની મહારાજની કેળ, ને એ નાભી, હા હા હા, એ આખો દી હાંભર્યા કરશે. એમ સંભાળતા સંભાળતા જો આત્મામાં એ સ્વરૂપ દેખાઈ ગયું તો પૂરું. કરોડો જન્મથી નથી થયું કામ, ફટાકમ પતી જાય. આપણે બધા દાખલો કરીએ, વાલાનો રાજીપો થઈ જાય તો આપણે જે કરવા જન્મ્યા છીએ એ કામ આપણું પૂરું થઈ જાય. બાકી ખબર નહીં કેટલા જન્મે પૂરું થશે. હવે તો આ છેલ્લો જન્મ કરીએ, ભગવાનને પામી જઈએ, બસ એટલી આશા છે. હવે આશીર્વાદ દેજો બધાને ભાવથી. જય સ્વામિનારાયણ.